હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે મોમોઝ માટે ટામેટાની લાલ ચટણી કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ આ ઉપરાંત આ ચટણી લાંબો ટાઈમ સુધી સ્ટોર કરીને રાખવા માટે શું કરવું એ પણ જોઈશું કારણ કે એકવાર આ ટેસ્ટફૂલ ચટણી બનાવીને સ્ટોર કરી દેવામાં આવે તો મોમોઝ ઉપરાંત વેજ પરાઠા કે પુડલા સાથે પણ ખાઈ શકાય તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ ચટણી બનાવવા માટે મેં અહીં ત્રણ મોટી સાઈઝના વજનમાં આશરે બસો એંસી ગ્રામ લાલ ચટક પાક્કા ટામેટા લીધા છે સાથે પચીસ ગ્રામ કાશ્મીરી સૂકા મરચાં જે આ રીતના હોય છે એના નાના ટુકડા કરીને વચ્ચેના બીજ હટાવી દીધા મરચામાં એક કપ જેટલું ગરમ પાણી નાખીશું ત્યારબાદ એ વાસણને ઢાંકણ લગાવીને હમણાં સાઈડમાં રાખીશું ટામેટાની ઉપરનો ડીચવાળો ભાગ કાપીને હટાવી દીધા બાદ એની ઉપર આ રીતે કટ લગાવીશું હવે ગેસ ફ્લેમ ઓન કરીને ત્યાં એક જાળી મૂકી છે એની ઉપર આ ટામેટા મૂકીને એને શેકી લઈશું ચીમટા વડે ટામેટાને થોડી થોડી વારે ફેરવતા રહીશું એટલે એ દરેક સાઈડથી એક સરખા શેકાય આશરે બે મિનિટ પછી ટામેટા શેકાઈ ગયા માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું ત્યાર પછી એને સ્ટવ ઉપરથી લઈને એક વાસણમાં મૂકીશું હમણાં આ વાસણને ઢાંકણ લગાવીને થોડીવાર માટે સાઈડમાં રાખીશું એટલે ટામેટામાં સરસ સ્મોકી ફ્લેવર આવી જાય અને એ થોડા ઠંડા પણ થઈ જાય આશરે પાંચ મિનિટ પછી ટામેટા ઠંડા થઈ ગયા માટે એ વાસણ ઉપરથી ઢાંકણ હટાવી દઈશું અને હવે દરેક ટામેટાની ઉપરની છાલ હટાવીને લાંબી ચીરીમાં કાપી લઈશું ચટણીમાં નાખવા માટે દસ કઢી સૂકું લસણ અને ત્રણ નંગ તીખા લીલા મરચાં લીધા છે એને નાની ટુકડીમાં કાપી લઈશું હવે એક મીડિયમ સાઇઝનું મિક્સર જાર લીધું છે એમાં કાપેલા ટામેટા અને પલારેલા કાશ્મીરી મરચાં પાણીમાંથી નિટારીને નાખીશું સાથે એમાં લસણની કઢી અને લીલા મરચાં નાખીને જાનું ઢાંકણ બંધ કરીશું ત્યારબાદ એમાંની સામગ્રીને વાટીને એની પેસ્ટ બનાવી લઈએ હવે એ જ મિક્સર જારમાં પા કોપ જેટલા રફલી કાપેલા લીલા કાંદાનો લીલો ભાગ પાપ જેટલી રફલી કાપેલી કોથમીર સ્વાદ પ્રમાણે એક ટી સ્પૂન મીઠું એક ટી સ્પૂન લીંબુનો રસ અને બે ટી સ્પૂન ખાંડ નાખીને જાનું ઢાંકણ બંધ કરીશું ત્યારબાદ એમાંની પેસ્ટ થોડી સેકન્ડ માટે ગ્રાઇન્ડ કરી લઈશું ચટણી રેડી છે હવે આ ટાઈમ પર એને એકવાર ટેસ્ટ કરી લઈશું ચટણીમાં બધું બરાબર છે પણ પાંચ ટી સ્પૂન જેટલું મીઠું નાખવાની જરૂર છે માટે નાખીને મિક્સ કરી લઈશું હવે આ ચટણી લાંબો ટાઈમ સુધી રાખી શકાય એ માટે એને કૂક કરીશું ચટણી કૂક કરવા માટે એક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં બે ટી સ્પૂન જેટલું તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે એમાં રેડી કરેલી ચટણી નાખીને મિક્સ કરીશું મિક્સર જારમાં બે ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીને હલાવી લીધું હતું સાથે એ એમાં ઉમેરીશું હવે ફ્રાય પેનમાં કન્ટિન્યુ ટવેઠો ફેરવતા રહીશું મીડિયમ ફ્લેમ પર બેઠી થી ત્રણ મિનિટ માટે ચટણી ઉકારી લીધી એટલે હવે એ પહેલાં કરતાં ઘટ થઈ ગઈ માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું ત્યાર પછી એને ફ્રાય પેનમાંથી એક વાસણમાં કાઢી લઈશું મોમોસ સાથે ખાવા માટે ચટાકેદાર ટેસ્ટફુલ લાલ ચટણી રેડી છે હવે આ ચટણી સારી રીતે ઠંડી થાય પછી એને એક કન્ટેનરમાં ભરીને ફ્રીઝમાં મૂકી દઈએ તો ફ્રીઝમાં રાખીને કમસે કમ મહિના સુધી વાપરી શકાય ટામેટાની આ ચટાકેદાર ચટણી મિક્સ વેજ પરાઠા મેથીના ઠેપલા કે પુડલા સાથે પણ ખાઈ શકાય હમણાં માર્કેટમાં ઘણા સરસ લાલ ચટક ટામેટા મળે માટે એકવાર આ ચટણી બનાવીને ફ્રીઝમાં સ્ટોર કરીને રાખી શકાય માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી